સંસ્કૃતિ જેનો આપણે ગર્વ લઈએ છીએ એમાં ગુરુનું સ્થાન છે એક સમયે રાજા પણ ગુરુને અને આચાર્યોને સામે દંડવત પ્રણામ કરતા હતા એ ગુરુ અલગ હતા અને અત્યારના ગુરુની પરિસ્થિતિ અલગ છે અત્યારના ગુરુને ગુરુ હોવા માટે પણ લડવું પડી રહ્યું છે ગુજરાતમાં આજથી ચોવીસ ઓગસ્ટ સુધી સાત હજારથી વધુ અનુદાનિત શાળાના કર્મચારી અને શિક્ષકો એ બધા જ કાળા કપડાં પહેરી અને વિરોધ નોંધાવવાના છે વિગતવાર વાત કરીએ શિક્ષકોની અને એના સિવાય પણ અનેક એવા ગંભીર મુદ્દાઓની કે કેવી રીતના શાળા સંચાલક મંડળો અનુદાનિત શાળાનું શિક્ષકોનું આર્થિક રીતના શોષણ કરે છે અને કેવી રીતે એક સરકારી શિક્ષક પાસેથી એ લોકો રૂપિયા પડાવે છે નમસ્કાર જમાવટ સાથે હું સમીર

શિક્ષકો ગ્રંથપાલો ક્લાર્ક પટ્ટાવાળા અને આચાર્ય આ જેટલા પણ છે એમની કાયમી ભરતી કરવામાં આવે આ સિવાય તેમની માગણી એ પણ છે કે સરકારના ઠરાવોનો અમલ ઓગણીસો ને પાસઠમાં થયેલો છે અને થયેલો હોવો જ જોઈએ પણ હજુ પણ એ પાલન નથી થઈ રહ્યું આચાર્ય માટેના લાભ હજુ પણ આપવામાં નથી આપતા એટલે કે આચાર્ય જ્યારે શિક્ષક બને ને તો એમને પગાર વધારો આપવામાં આવે છે પણ એ નથી થતું એમ આ સિવાય બીજી પણ ઘણી બધી માગણીઓ છે કે અનુદાનિત શાળાના કર્મચારીઓની માંગ છે કે સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો સરકારી ઠરાવ અનુસાર તેમને મળવો જોઈએ અને સરકારના ઠરાવમાં છે બધું એ કંઈ બીજું બહારથી અમેરિકાથી લઈ અને નથી માગતા આપણે જ છે બધું આપણે ત્યાંનું જ છે અને એ જ માગ પોતાની રાખી રહ્યા છે સરકારે અનુદાનિત શાળામાં અમુક જ ભરતી કરી છે તો જે ભરતી સરકારે પોતાની હેઠળ નથી લીધી જેવી કે ક્લાર્ક છે પટ્ટાવાળા છે ગ્રંથપાલ છે તો બાકી પણ ભરતી વગેરે સમિતિ છે એને ભરતી સમિતિની છૂટ મળવી જોઈએ અને એમાં એ ભરતી કરી શકે એવી રીતના એમને જોગવાઈ હોવી જોઈએ આ સિવાય અનુદાનિત જેટલી પણ શાળા છે એની માગણી એવી પણ છે કે ચાર વર્ગે એક ખેલ સહાયક આપવામાં આવે જેથી જે આપણા ગુજરાતના બાળકો છે એ દોડવીર બની શકે કે રમતવીર બની શકે આ તો અત્યારની માગણી હતી કે શું થયું શું ન થયું પણ હવે તમને અનુદાનિત શાળાની અંદર ચાલતા સંચાલક જેટલા મંડળો છે એ શું કાંડ કરે છે એની વાત કરવી છે એ લોકો સરકારી શિક્ષક પાસેથી જ પૈસા લે છે જે શિક્ષક સરકારી પરીક્ષા પાસ કરી અને પોતાની લાયકાત સાબિત કરી અને શાળામાં આવ્યો છે તેની પાસેથી પૈસા લેવામાં આવે છે અને એને પૈસા આપવા માટે મજબૂર પણ કરવામાં આવે છે કારણ કે એવી પરિસ્થિતિઓ ઊભી કરી દેવામાં આવે છે ઉદાહરણ તરીકે તમે માની લો કે તમારું નામ રામ છે અને રામ નામના એક શિક્ષકે સરકારી પરીક્ષા પાસ કરી તો તેને શાળામાં નોકરી મળી ગઈ છે પણ હવે જે શાળામાં નોકરી મળી એ અનુદાનિત શાળા છે ચાલો રામ ત્યાં જતા પણ રહ્યા પણ હવે થાય છે એવું કે ત્યાંના શાળા સંચાલક મંડળો રામ પાસેથી રૂપિયા માગે છે એ પણ હજારોમાં નહીં લાખોમાં એ પણ શિક્ષક હોવાના હવે તમને થશે કે તો શાળા સંચાલકો માગે તો નહીં આપવાના એમાં શું થઈ જાય બહુ મોટી વાત નથી એમ પણ એટલું સહેલું નથી તમને એક ઉદાહરણ આપવું છે એક જિલ્લાનું નામ નથી લઈ રહ્યો પરંતુ એ જિલ્લાનું નામ લીધા વગર એક ઉદાહરણ આપવું છે કે એ જિલ્લામાં એક શિક્ષિકા પાસેથી શાળા સંચાલક મંડળે રૂપિયા માગ્યા હતા પણ શિક્ષકે ના પાડી દીધી મહિલા શિક્ષક હતા તેમણે ના પાડી દીધી કે હું શા માટે રૂપિયા આપું એમ હું મારી લાયકાતથી અહીં આવી છું તો પછી હું રૂપિયા નહીં આપું એમ તમને શા માટે રૂપિયા આપું તો અત્યારે આટલા સમય બાદ પણ તેમની બઢતી તો થઈ છે પણ આચાર્ય સુધી બઢતી બાદ પણ પગાર ત્યાં ને ત્યાં જ છે બધું જ અટકેલું પડેલું છે તેમણે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદ કરી કે મારી સાથે આવું થયું છે તો હું સરકારી શિક્ષક છું તમારે મારું વાત માનવી જોઈએ એમ તમે મારા પક્ષમાં છો હું તમારી સાથે છું તો તેમને જવાબ મળ્યો કે આમાં તો અમે શું કરી શકીએ એમ હવે આ તો પરિસ્થિતિ અલગ હતી માને એટલો કે તમે ગરીબ પરિવારમાંથી છો અને તમે રૂપિયા આપવા માટે સક્ષમ નથી તો તેના માટે શાળા સંચાલક મંડળો હપ્તાની પણ સુવિધા આપે છે કે તમે હપ્તે રૂપિયા આપો પણ તમારે રૂપિયા તો આપવા જ પડશે એ પણ તમે સરકારી શિક્ષક છો તમે આટલી લાયકાત સાથે ત્યાં પહોંચ્યા છો એના આ તો અમે એક વાત કરી કે ગુજરાતમાં ચાલી રહેલી આવી તો ઘણી બધી અનેક બાબતો છે જે અત્યારે પણ એક્ઝિસ્ટન્સમાં છે તેનું સમાધાન પણ કંઈ નથી જ્યારે સરકારના જ શિક્ષકો સરકાર પાસે માગ કરે છે તો સરકાર જ ઊંચા હાથ કરી દે છે તો પછી એવું તો કેવું ચાલે આવું તો ઘણું બધું છે અમારી પાસે તો અમારી પાસે સત્તા છે અત્યારે માહિતી પહોંચાડવાની બધું ખુલ્લું રાખી અને કહી શકીએ એવી પણ કામ કરવું કે નહીં સફાઈ કરવી કે નહીં એ તો હવે જેમના હાથમાં છે એમના પર નિર્ભર છે ધન્યવાદ